દેશભરમાં ચોમાસું જામ્યું છે અને ખાસ કરીને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી દીધું છે આકાશ ખાસ કરીને આકાશમાંથી જે રીતનો વરસાદ વરસી રહ્યો છે એમાં આસામમાં વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે કેટલાય એવા વિસ્તારો છે જે આખે આખા પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે ભારે વરસાદની વચ્ચે ઘણા રાજ્યો પૂરની સામે અત્યારે ઝઝૂમી રહ્યા છે આસામ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરાખંડથી લઈને યુપી સુધીના ઘણા વિસ્તારો તેમાં સામેલ છે આગાહી અનુસાર આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે પૂર સામે ઝઝૂમી રહેલા ઉત્તર પૂર્વ ભારત માટે આ એક મોટો ચિંતાનો વિષય છે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે તો ખાસ કરીને સુરત નવસારી આણંદ વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી છે ભાવનગર સોમનાથ દ્વારકા સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અત્યાર સુધી સરેરાશ કરતાં એક ટકા વધુ વરસાદ જોવા મળ્યો છે ગુજરાતમાં હાલ સાયકલોનિક સર્ક્યુલેશન

रेनफॉल का चेतावनी दिया गया है गुजरात रीजन में रेनफॉल होने का चांसेस है। तापी, डांग, आनंद, और जो में आपका हेवी होने का वो सारे डिस्ट्रिक्ट में हो एक्सेप्ट एक कच्छ को छोड़ के में अति भारत वरसा मोटा समाचार आस जिला आठ आठ इंच वरस खास कर चार सिस्टम જોવા મળી શકે છે જેના કારણે આઠ આઠ ઇંચ વરસાદ વરસવાની આગાહી અતિભારે વરસાદ જોવા મળશે અમદાવાદ સહિત વીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ વલસાડ નવસારી તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે સુરત ભરૂચ ખેડામાં ચારથી લઈને આઠ ઇંચ વરસાદ જોવા મળી શકે છે આણંદ અમદાવાદમાં પણ આઠ ઇંચ વરસાદની શક્યતા છે મોરબી જામનગરમાં ચારથી લઈને આઠ ઇંચ વરસાદ જોવા મળશે દ્વારકા પોરબંદરમાં ચારથી લઈને આઠ ઇંચ વરસાદ જોવા મળશે જૂનાગઢ ગીર સોમનાથમાં પણ આઠ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અમરેલી ભાવનગરની અંદર ચારથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તો બોટાદ સુરેન્દ્રનગરની પણ એવી જ પરિસ્થિતિ છે રાજકોટમાં પણ આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે ચાર સિસ્ટમની અસરના કારણે વરસાદ ભુક્કા ભૂક્કા છે વરસાદ ખાસ કરીને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે દક્ષિણ ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં શિયર ઝોન સર્જાયું છે થોડા કલાકો પહેલાં જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સમાપ્ત થયું છે જેની અસર પણ જોવા મળશે હજી બે ત્રણ દિવસ કાઢી શકે છે આ વરસાદ ગઈકાલની સ્થિતિમાં ધરી હાલ જોવા મળી રહી અતિ ભારે વરસાદને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે વીસ જિલ્લામાં આઠ આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જૂનાગઢ ગીર પણ આઠ આઠ ઇંચ વરસાદ આપણને જોવા મળી શકે છે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગરમાં પણ ચાર થી લઈને આઠ ઇંચ વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ સહિત અન્ય વીસ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ નવસારી તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરત ભરૂચ ખેડામાં ચારથી લઈને આઠ ઇંચ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદને લઈને આ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ચાર અલગ અલગ સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તેના કારણે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ચાર સિસ્ટમની અસરના કારણે ભારે વરસાદની શક્યતા છે દક્ષિણમાં હાલ એક સર્ક્યુલેશન સમાપ્ત થયું છે જેની અસર આવનારા બે થી ત્રણ દિવસ જોવા મળશે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવશે આજે બે થી ત્રણ દિવસ આ વરસાદ ભુક્કા બોલાવશે લગભગ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જ્યાં આઠ આઠ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે ચાર સિસ્ટમની અસર જોવા મળી શકે છે અતિભારે વરસાદની સંભાવના અમદાવાદ સહિત વીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વલસાડ નવસારી તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આઠ આઠ ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સુરત ભરૂચ ખેડામાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં ચારથી આઠ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે અતિભારે વરસાદને લઈને આ મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદ સહિત રાજ્યના વીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં આઠ આઠ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા આવનારા દિવસોમાં મળી શકે છે ચાર મોટી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે આવનારા ત્રણ દિવસ વરસાદ મુક્કા આવશે બે થી ત્રણ દિવસ વરસાદનું જોર ભારે રહેશે અતિભારે વરસાદને લઈને આ મોટા સમાચાર આવી રહ્યા છે ગઈકાલની જે સ્થિતિમાં ચોમાસાની ધરી હાલ પણ જોવા મળી રહી છે અને બેથી ત્રણ દિવસ આ પ્રકારની સ્થિતિ એ જોવા મળશે અમદાવાદ સહિત રાજ્યના વીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ચોમાસાની શરૂઆતે જ અમદાવાદમાં રોગચાળો વકરી રહ્યો છે અમદાવાદ સિવિલમાં દરરોજની ઓપીડીમાં અઢી હજારથી વધુના કેસ નોંધાઈ રહ્યા છે જેમાં ટાઇફોઇડ કમળો ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ઝાડા ઉલટીના કેસોની વાત કરવામાં આવે તો ચાલુ મહિને ઝાડા ઉલટીના સત્તાણું કેસ નોંધાયા છે તો ટાઇફોઇડના સાત કેસ જ્યારે વાયરલ ઇન્ફેક્શનના અઠાવન કેસ નોંધાયા છે ત્યારે ગત મહિને કમળાના એકસો છ્યાસી કેસ નોંધાયા હતા એકસો ને છ્યાસી એટલે કે એકસો એંસીથી વધારે લોકોએ કમળાની સારવાર લીધી અને અત્યાર સુધીના આ નવ દિવસમાં સુડતાલીસ લોકોએ એની સારવાર લીધી એ જ રીતે જોવા જઈશું તો ડાયરિયા વોમિટિંગના કેસીસ જોઈએ તો લગભગ ચારસોથી વધારે ગયા મહિને સારવાર લીધી અને આ મહિનાની વાત કરીશ તો સત્તાણું જેવા દર્દીઓએ અત્યાર સુધી સારવાર લીધી એ જ રીતે વાયરલ ફીવર ગયા મહિનામાં સાડી છસોથી વધારે કેસ હતા અને અત્યાર સુધી અઠ્ઠાવન છે મેલેરિયા ડેન્ગ્યુ અને એના કેસીસમાં જો એ દેખાયા નથી ઇન શોર્ટ બે ચાર એકલ દોકલ કેસ જોવા મળે છે દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે કલ્યાણપુરના મેવાસા અને કરણધારમાં ધારમાં જોવા મળી રહી છે વરસાદ અને ગરમીના બફારા વચ્ચે જમીનમાંથી ઈયળોના ઝુંડ નીકળી રહ્યા છે ગામ નહીં ઘરોમાં પણ ઈયળોના ઉપદ્રવથી લોકો પરેશાન છે ઈયળોના ઢગલા જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે મેવાસા ગામના વિસ્તારોમાંથી આ ઈયળો નીકળી છે જમીનમાંથી લાલ કલરની ઈયળોના ઢગલા નીકળી રહ્યા છે લોકોને ઘરોમાં રહેવાની જમવામાં પણ અનેક તકલીફો ભોગવવી પડી રહી છે મેવાસા ગામ અને કરણધાર વિસ્તારોમાં ઢગલો ઈયળો નીકળી પડતા લોકોમાં કુતુહલ સર્જાયું છે દક્ષિણ ગુજરાતમાં સિઝનમાં ડાંગરનું મમલક ઉત્પાદન થઈ રહ્યું છે પોષણક્ષમ ભાવ આપવા અને નિકાસની ડ્યુટી ઘટાડવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી રાજ્યમંત્રી મુકેશ પટેલ ધારાસભ્ય સંદીપ દેસાઈ તથા દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાનોએ ભેગા મળી રજૂઆત કરી હતી નિકાસ ડ્યુટી વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરવા કેન્દ્ર સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો અમદાવાદમાંથી વધુ સમાચાર ભરતીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે એમસીના વિવિધ ભાગોમાં ભરતી થશે વિવિધ ભાગોમાં સાતસો પચાસથી વધુ સ્થાનો પર ભરતી કરવામાં આવશે ડેપ્યુટી કમિશનર સહિત ફાર બ્રિગેડની ભરતી હાથ ધરવામાં આવશે ઇજનેર ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી કરવામાં આવશે નવરાત્રી સુધીમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ થશે

ફાયર વિભાગ હોય એન્જિનિયરિંગ વિભાગ હોય ક્લેરિકલ વિભાગ હોય વહીવટી વિભાગ આ તમામ વિભાગોની અંદર આગામી સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે કર્મચારીઓની આમાં ભરતી કરવામાં આવશે એના માટેની પરીક્ષા પણ લેવામાં આવશે એમની અરજીઓ પણ મંગાવવામાં આવી છે ફાયરમેનની જો જગ્યાની વાત કરવામાં આવે તો લગભગ એકસો બે જેટલા ફાયરમેન તદ ઉપરાંત મહાનગર હોય મોરબીમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને એક વર્ષના બદલે પાંચ વર્ષનું વળતર આપવાની માંગ કરાઈ છે ઉપરાંત તેઓને સંપાદન કર્યા સિવાયની આજુબાજુની અન્ય જમીનોનો ઉપયોગ ન કરે અને ખેડૂતોને ધમકાવે નહીં તેવી પણ રજૂઆતો કરવામાં આવી છે અહીંયા માળીયા મિયાળા અને હળવદ તાલુકામાંથી પાવર ગ્રીડ કંપનીનો સાતસો પાસઠ કેવીનો હેવી વિજલાઈન પ્રોજેક્ટ પસાર થાય છે મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકામાંથી જે પાવર ગ્રીડની સાતસો પાંસઠ કેવીની લાઇન નીકળે છે એનું જે ક્ષુલ્લક વળતર આપીને એક થાંભલાએ પચાસ હજાર ચોપન હજાર સિત્તેર હજાર જેવી આપીને જે ખેડૂતોની મહામૂલી કિંમતની જમીન છે આ જમીનનું વળતર બહુ ઓછું છે એટલે એના વિરોધમાં મુખ્ય વાત એ છે કે ખેડૂતને યોગ્ય વળતર આપો મેન રજૂઆત તો એમની વળતર સંદર્ભે જ હતી અને વળતર સંદર્ભે મેં કીધું એમ પોલિસી મેટર છે પણ સરકાર શ્રીમાંથી કંઈ પણ પરિપત્રિત થશે તો એ મુજબ કંપની આ લોકો ખેડૂતોને બંધાયેલી પણ છે ને એ મુજબ આપણે એમને સમજૂત પણ કર્યા છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક શાળામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે સોલાર ઇન્વર્ટરમાં મશીનમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો બાળકોને સલામતીપૂર્વક બહાર ખસેડી લેવામાં આવ્યા હતા મોટા સમાચાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાંથી સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી હતી બાળકોને સલામતીપૂર્વક બહાર નીકાળી દેવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે છે અમદાવાદના મણિનગર સ્કૂલમાં આગ લાગવાની ઘટના જે સામે આવી છે સોલાર ઇન્વર્ટરમાં ઇન્વર્ટરનું જે મશીન હતું તેની અંદર આગ લાગી હોવાની માહિતી છે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે ઘટનામાં કોઈ જાનહાનિ જાનહાનીને લગતા સમાચાર નથી કારણ કે બાળકોને તરત જ સલામતીપૂર્વક શાળાની બહાર કાઢી લેવામાં આવ્યા હતા અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં આગની આ ઘટના જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે જોઈ શકાય છે કે એક બાજુ વાલીઓ બાળકોને શાળા અંદર લઈ જઈ રહ્યા છે અને ત્યાં અચાનક જ બ્લાસ્ટ થાય છે સંજય ફૂલ એનું પણ સંવાદ થતા જોડાઈ ચૂક્યા છે સંજય જે રીત આગની ઘટના સામે આવી હતી ઇન્વર્ટરમાં આગ લાગવાની ઘટના છે ખાસ કરીને વાલીઓ અને શિક્ષકોનું આ મુદ્દે કોઈ નિવેદન જે મણિનગર વિસ્તારની જે શાળા સ્વામિનારણ સ્કૂલ છે ત્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાની વિગત અત્યારે હાલ સામે આવી રહી છે સોલાર ઇન્વર્ટર મશીનમાં જે આ આગ લાગી હતી ને તેમાં શોર્ટ સર્કિટ થયો હતો અને એક સ્પાર્ક થયો હતો મોટો સ્પાર્ક થયો હતો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક સ્કૂલના જે શિક્ષકો છે બાળકો છે તેઓ પણ ગભરાઈ ગયા હતા કે ફાયર બ્રિગેડની જે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડ એ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર જે છે તે કાબુ મેળવી લીધો છે

ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે કાબુ મેળવી લીધો શાળા સંચાલકો પણ એ જ જણાવી રહ્યા છે કે આ ઘટના ક્યાંક ને ક્યાંક જે છે તે શોર્ટ સર્કિટ ના કારણે થઈ છે જોકે બાળકો ને સલામત રીતે ખસેડી દેવામાં આવે સંજય આભાર માહિતી બદલ